જે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ચેતર વસાવાજે ધારાસભ્ય તેમના પત્ની પણ વર્ષાબેન અહીંયા છે. વર્ષાબેન, જે કાર્યક્રમ જે થવાનો છે, તમે વિઝિટ લીધી, કેટલી તૈયારી ચાલી રહી છે? હવે જે 7 તારીખે પ્રોગ્રામ છે એના માટે અમે રોજ આ ગ્રાઉન્ડ પર પણ મુલાકાત માટે આવીએ છીએ અને ગામડામાં પણ અમારી મિટિંગો ચાલુ છે. લોકો સાથે બધા સંપર્કમાં છે અને લોકોનો પણ સારો પ્રતિસાદ છે, એટલે અમારી આ 7 તારીખના પ્રોગ્રામની તૈયારી સારી રીતે ચાલે છે. લોકોને બોલાવવાના જે પબ્લિક સાથે કઈ પ્રકારનો તમે જઈ રહ્યા છે અને કોની કોની સાથે વાતચીત થઈ રહી છે અને પબ્લિક કેવી રીતે ક્યાં ક્યાંથી આવશે? પબ્લિક તો ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ થી આવશે પબ્લિક અને લોકોનો આમ પ્રતિસાદ સારો છે કે ચૈતરભાઈના સમર્થનમાં જે સભા કરવાની છે એટલે લોકોનો પ્રતિસાદ અમને સારો મળે છે, એટલે લોકો પણ આવશે. જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, તેમની સમક્ષ તમે કઈ વાતની રજૂઆત કરવાના છે ને તમારો પરિવાર એમની સમક્ષ કઈ વાત મૂકવાનો છે? હવે ધારાસભ્ય શ્રી બધા માટે અવાજ ઉઠાવે છે એટલે આ એમનો અવાજ દબાવવા માટે આ ભાજપ તરફથી જે ષડયંત્ર રચ્યું છે એના માટે અમે જે અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ આવવાના છે એમના સામે અમે આ રજૂઆત મૂકીશું કે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એટલે જલ્દીથી ન્યાય મળે એ માટેની અમે અપીલ કરીશું. પરિવારમાંથી જે તમારા પરિવારમાંથી કોણ કોણ એમને મળવાનું છે જેના માટે તમે તૈયાર છો? હવે હું પોતે હોઈશ, અમારા 3 બાળકો રહેશે, ધારાસભ્ય શ્રીના મમ્મી ત્યાં હાજર રહેશે, એટલે કુટુંબમાં અમે મુલાકાત કરીશું. નેત્રંગ ખાતે કરવાના છે કે તમે ઘરે મુલાકાત કરવાની? હવે હજુ કંઈ નક્કી નથી, ઘરે પણ આવી શકે છે, એટલે એ રીતની અમારી તૈયારી છે. બીજું કે વર્ષાબેન, જે તમારી જે આ તૈયારી છે અહીંયા મેદાનમાં જે છે, તો લોકો અને ગ્રામજનો સમક્ષ તમે કઈ વાત લઈને અત્યારે જઈ રહ્યા છો કે જેથી બધા આ સભામાં આવે? અત્યારે તો ધારાસભ્યને ખોટી રીતે ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે એટલે લોકોની આગળ તો અમે આ જ રજૂઆત કરીશું કે લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે. ભાજપનું ષડયંત્ર છે એટલે લોકોની આગળ તો અમે આ જ વાત મૂકીશું કે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એટલે ચૈતરભાઈના સમર્થનમાં લોકો બધા આવશે. બીજું, સરકાર સમક્ષ શું અપેક્ષા છે અત્યારે? સરકારને તો અમે કહેવા માગીએ છીએ કે આ ખોટી રીતે ફસાવવામાં આવેલા છે એટલે અમારા લોકો માટે, આખા સમગ્ર ગુજરાત માટે અવાજ ઉઠાવે છે, બધા મુદ્દા ઉઠાવે છે, લડત લડે છે એટલે અમે બધા સમગ્ર ગુજરાતવાસીઓ અમે વિનંતી કરીએ છીએ કે ખોટી રીતે ફસાવેલા છે એટલે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ. ચેતરભાઈને જે અત્યારે જેલમાં છે, તો વર્ષાબેન કેટલા મજબૂત થયા છે ત્યારબાદ? કારણ કે હવે તમારે એકલા હાથે જે બધું કાર્યવાહી રાજકીયથી લઈને ઘરનો જે પરિવાર છે તમે એકલા હાથે સંભાળો છો. હા, હવે ઘર પણ અમારે સંભાળવું પડે છે અને બાર હવે ગામડે ગામડે કોઈ પણ પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, 12મું હોય, લગ્ન હોય, ત્યાં પણ હું જઈને હાજરી આપું છું એટલે આમ થોડી તકલીફ પડે છે પણ મારાથી જેટલું બને એટલી કોશિશ હું મારા તરફથી કરું છું. તો આ હતા ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન. તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે જગ્યા જે છે, આ નેત્રંગનો જે વિસ્તાર છે, એ જગ્યાએ આ રીતે જે કામગીરી ચાલી રહી છે. અહીંયા આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે કે 1 લાખ જેટલા લોકો અહીંયા આવ્યા સભાની અંદર અને ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ સભાને સંબોધન કરવાના છે, ત્યારે આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને જે પ્રદેશ કક્ષાના નેતાથી લઈને જિલ્લાના જે નેતાઓ છે, તમામ નેતાઓ અહીંયા આવે છે અને એ નેતાઓ અહીંયા કાર્યકરો સાથે મળે છે અને આ જે મેદાન છે એ મેદાનની પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં જે આમ આદમી પાર્ટીની, એવું કહી શકાય કે આ સૌથી મોટી, સૌ પ્રથમ એક રાજકીય સભા કહી શકાય, કારણ કે લોકસભાની ચૂંટણીને ટૂંકો ગાળો બાકી છે. એ પહેલાં જ આમ આદમી પાર્ટીના 2 મુખ્યમંત્રીઓ એક જગ્યાએ જો સભા કરવા આવતા હોય તો એ કહી શકાય કે ભરૂચ લોકસભાની સીટ છે એને લઈને આમ આદમી પાર્ટી કેટલી સિરિયસ છે. પરંતુ બીજી વાત કરીએ તો હજુ પણ સીટોનું જે ગઠબંધન છે તેની વાત છે, કોંગ્રેસ તરફથી પણ હજુ સ્પષ્ટ કહેવામાં નથી આવ્યું. કોંગ્રેસ જે છે એ ગઠબંધન નહીં કરે તેવી શક્યતા છે, પરંતુ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીએ લોકસભા જે ચૂંટણી છે, ભરૂચ લોકસભાની ચૂંટણી છે, એ લડવા માટેનું રણસિંગું ફૂંકી દીધું છે અને હવે આમ આદમી પાર્ટી કોઈ પણ સંજોગોમાં ભરૂચની સીટને લઈને પીછે અટકે તેમ દેખાતું નથી. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નેત્રંગ, ભરૂચ.